पापा। हाँ बेटा। हाँ काले में तुमने याद करावियो तू पैसा ट्रांसफर करानो, पैसा ट्रांसफर पण नथी करया अने मने कैश पण नथी आप्या। हाँ कीधु तू केम ते मारे तो ई भूले गयो। भूलाई गयो तमे एवू कह्यु हतु के अत्यारे मारे बैंक नो सर्वर डाउन छे एटले हुं तने कैश आपी देश, पण मारा सुधी हजु कैश नथी पहोंच्या। ठीक हा एवू छे ने, अरे मारी दीकरी जो रूपिया मांगे अने जो हुं न आपु तो पूरु थई जाय ने, आ दुनिया आय थी आया वही जाय ने, आय थी अहींया वही जाय। तो पण जो एक दिवस तो मैं चलावी लीधु, हवे हवे वधारे नहीं चलावे, एक मिनिट पण नहीं। अच्छा काय वांधो नहीं, तुम तारे अत्यारे आपी दो। हां तो आपवाना जो होय ने। मैं तो आम वात में लड़ाऊ ने तो तू भूली जाय एम पाछी। एम ना भूलू ने पप्पा, हमारा शॉपिंग ना पैसा छे। अरे पण ये वधारे हशे। शू वधारे हशे पप्पा, हां तो 2000 જ છે, બાકીને ટ્રાન્સફર કરો અત્યારે। હા પણ તું ઓછા વાપરતા શીખ, પણ એટલા બધા ન વાપરવાના હોય। હવે 5000 હમણાં અઠવાડિયા પહેલા તું 7000 લઈ ગઈ હતી, હવે જો હિસાબ કરવા બેહું ને તો તારું 50-55 હજાર તારું બિલ થતું હશે વાપરવાનું ખાલી। તો આ બધા પૈસા તમારે દાનમાં આપવાના છે, મારા માટે જ કમાવ છો ને। અરે પણ તારી કે જરૂરિયાત હોય કે ચાલો ભાઈ આ જરૂરિયાત છે આમાં ચાલે એમ નથી, એમાં તું 5-50 હજાર ભલે ને વાપરે। તો જરૂરિયાત શોપિંગ કરવાની છે તો હે થયું જ ને જરૂરિયાત। એક કામ કરો, હાલ રાખો તમારા પૈસા, લે હું ટ્રાન્સફર કરી દે બસ, બીજા અત્યારે કરો। હા ચાલ લે, આ છોકરી પણ નહીં માને હોય એવું લાગે છે। એ આવ્યા જો, આવી ગયા તણ, તું રૂપિયા 1 રૂપિયો ઓછો ન લેવો તો સવાલ જ નથી ને। આ બધા પૈસા પર મારો હક છે તો હું તો વાપરવાની જ છું ને, અને એમ પણ ક્યાં વધારે સમય રહેવાનું છું। આ રોજે એક ને એક વસ્તુ તો તમે બોલ્યા કરો છો, કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ, કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ, કાલે સવારે વહી ગઈ તો આ બધા પૈસા પડ્યા રહેશે। બેટા મારું ચાલે ને તો તને આખી જિંદગી આ ઘરમાં જ બેહારી રાખો, સમજ્યા, લગ્ન જ ન કરાવું જરા। આપણે કામ કરીએ તો પપ્પા, ઘર જમાઈ લઈ આવો છે। અરે ઘર જમાઈ ના ના, હવે ઘર જમાઈ જે છોકરો રહેવા આવે એમાં હોય શું? તમે જ તો કહ્યું મારા હાથમાં હોય ને તો મારી દીકરીને ક્યારે જવા જ ના દઉં, તો આપણે ઘર જમાઈ લઈ આવીએ। અરે છોકરો તો મારે એવો ગોતવો છે કે જે તને ઝૂંપડામાં રાખે ને તોય ખુશ રાખે, મહેલમાં રાખે તોય ખુશ રાખે, અરે ગમે એવી પરિસ્થિતિમાં રાખે પણ તું ખુશ રહેવી જોઈએ। પપ્પા એ વાત તો તમે સાચી કરી, પણ આ કામ તમારે નથી કરવાનું, હું કરી લઈશ, મને ગમતો છોકરો હું જાતે ગોતી લઈશ, તમે મહેરબાની કરજો। એટલે જો જો પછી છોકરો જો મને સેજે આમ એલફેલ રાખશે ને એટલે આમ જો એક ઝાટકે ને ના પડદી। એલફેલ લાગે તો ને હું તમારી દીકરી છું, ગમે એવો છોકરો થોડી ગોતવાની છું। જો બેટા તું છોકર બુદ્ધિ કહેવા, સમજણ છે તારામાં વધારે, પણ આ વાતમાં તને ખ્યાલ ન આવે, અને તે ચાલો છોકરો કોઈ એવો ગોતી લીધો જે તને સારો લાગતો હોય પણ સારો હોય નહીં, અને પછી હું ના પાડું અને તને ખરાબ લાગે, એની કરતાં તું એ રહેવા દે, મારા ઉપર ભરોસો કર, હું તને સારામાં સારો છોકરો ગોતી દઈ। એકદમ સાચી વાત કરી તમે કે હું છોકર બુદ્ધિ છું, અને નાના છોકરાને લગ્ન કરાવે ના કરાવાય, બાળ વિવાહ કહેવાય બાળ વિવાહ, એટલે અત્યારે છે ને આ લગ્ન કરવાનું માંડી વાળું। અરે તું મને નહીં પોગવા દે, ગમે એ વાતમાં તું મને નહીં પોગવા દેવ તો ના જ પોગવા દો ને પપ્પા, હજુ તો મારે જીવન જીવવાનું બાકી છે, હજુ તો હું તમારા ઘરે રહીશ, આપણા ઘરને મૂકીને જવાની ઈચ્છા નથી મારી। અરે હું કીધું નહીં મેં, મારે ઈચ્છા નથી કે તને આ ઘરમાંથી હું વિદાય કરું, પણ એક બાપ છું ને એટલે એવો તો કોઈ બાપ ન હોય કે જેની દીકરીને આ ઘરમાંથી, જેની દીકરીને આખા જિંદગી આ ઘરમાં રાખે। પપ્પા પણ એ બધી વાતને છે ને હજુ વાર છે, હું હજુ નાની છું, અને તમે છે ને મને વાતો એ વળગાડી દીધી, જો તો કેટલા વાગી ગયા, મારે શોપિંગ કરવા જવાનું હતું, ચલો બાય પછી મળીશ। હા બેટા, મારી દીકરી કાલ સવારે સાસરે વહી જાય, પછી તો આ બાપ એકલો રહી જાય। અરે ગાડીને શું થઈ ગયું? શેટ હાર, શું કાંઈ થયું છે? હા એકચ્યુઅલી મારી ગાડી સ્ટાર્ટ નથી થતી, જોઈ લઉં વાંધો ના હોય તો। હા કેમ નહીં, હું ફોન પણ ઘરે ભૂલી ગઈ છું। હા
ખરું કહેવાય મેડમ, ગાડી ચાલુ હતી કે બંધ? હા ચાલુ જ હતી, અચાનક રસ્તામાં બંધ થઈ ગઈ. એક કામ કરીએ, અહીંયાથી થોડે દૂર એક ગેરેજ છે, ગેરેજમાં જઈને બતાવી જોઈએ. ગેરેજમાં જઈને? પણ એક કામ કરો ને, કદાચ કિક મારવાથી થઈ જાય તો. મને નથી લાગતું કે કિક મારવાથી શરૂ થાય, કારણ કે બેટરી ઉતરી ગઈ હોય એવું લાગે છે. જુઓ, હું પણ એક મિકેનિકલ એન્જિનિયરિંગનું જ કરું છું, એટલે થોડો ઘણો મને ખ્યાલ છે ત્યાં સુધી બેટરી ગઈ છે. થોડે સુધી હું લઈ લઉં છું, તમે ચિંતા ના કરો, હું છું ને તમારી સાથે. ચાલો, અરે ચાલો ને, કંઈ વાંધો નહીં આવે. જુઓ, હવે થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ, ચેક કરી લો. હા, ગાડી તો હવે સારી થઈ ગઈ છે, પણ થેન્ક યુ સો મચ અને સોરી પણ. અરે એમાં થેન્ક યુ કઈ વાતનું, હા તો મારી ફરજ હતી. અને આમ પણ આ રસ્તામાં તમે એકલા જઈ રહ્યા હતા, આમ પણ આ રસ્તો સાવ અવાવરું છે, આ રસ્તામાં મોટે ભાગે કોઈ માણસ નથી આવતું જતું, અને તમે આ રસ્તે હેરાન થઈ રહ્યા હતા, એટલે મેં તો માત્ર મદદ કરી છે તમારી. હા, અને સોરી એના માટે કે તમારો એટલો સમય ખોટી થયો, ગાડી રિપેર ન થઈ ત્યાં સુધી તમે ત્યાં સાથે રહ્યા. સોરી કહેવાની પણ કોઈ જરૂર નથી. બાય ધ વે, હવે તો આપણે બંને ફ્રેન્ડ્સ બની ગયા છીએ ને, તો દોસ્તીમાં નો સોરી એન્ડ નો થેન્ક્સ. નો થેન્ક્સ. પણ એક વાત કહેવી પડે, તમારી સાથે ચા પીને વાતો કરીને મને સારું લાગ્યું, તમારી વાતો બહુ મર્મ ભરેલી હોય છે. મને પણ તમારી સાથે વાત કરીને બહુ મજા આવી, અને એમાં પણ હા તમને શાયરીઓ કરવાનો અને નવું નવું લખવાનો બહુ શોખ છે ને, હા મને આ વાત દિલને ટચ થઈ ગઈ ખરેખર. મને એવા લોકો બહુ ગમે કે જે લોકો નવું નવું વિચારી શકતા હોય, અને તમારી પાસે તો શબ્દોનો ભંડોળ પડ્યો છે. હા, અને મને પણ તમારી એક વાત બહુ ગમી કે અજાણ્યા વ્યક્તિને તમે મદદ કરી. બાકી આજકાલનો જમાનો એવો છે કે પોતાના ઓળખતા હોય જાણીતા હોય ને તો એની પણ કોઈ મદદ નથી કરતું. હા છોડો ને આ બધી વાતો, હા મારી ફરજ હતી ને મેં મારી ફરજ પૂરી કરી છે. ભાઈ દવે, તમે અહીંયા જ ક્યાંય રહો છો કે? હા હા, પાછળ જે ન્યૂ રોડ છે ને ત્યાં જ મારું ઘર છે, પણ વચ્ચે તમને ખબર હોય તો પહેલાં રોડનું કામકાજ ચાલી રહ્યું છે ને, હા એટલે હા રોડ મારે શોર્ટકટ પડે છે, એટલે અહીંયાથી જવું પડે છે. ઠીક છે, હું તમને શું કહું છું કે જો ખોટું નહીં લગાવતા, તમારો નંબર આપશો? હા કેમ નહીં, પણ એક કન્ડિશન પર. કઈ કન્ડિશન? કે ફોન હું કરીશ. ઠીક છે, હું તમને ક્યારેય પણ ફોન નહીં કરું, પણ હા તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો. એડ કરી દો. ઓકે, શું નામ છે તમારું? હા નામ પૂછવાનું તો ભૂલી જ ગયા, આ ખ્યાલ જ ના રહ્યો વાતો માને વાતોમાં કે શું તમારું નામ છે શું. હા ચાલો, નંબર લીધો તે ખબર તો પડી, બોલો. દામિની. દામિની, નાઇસ ને. મારું નામ છે દેવાંગ, પણ લોકો મને દેવ કહીને બોલાવે છે, તમે પણ દેવ કહી શકો. દીદી. હા દીદી, નાઇસ મેચિંગ. તો જઈએ? હા જઈએ નહીં, હકીકતમાં તો તમારે જવાનું છે તમારા ઘર તરફ, અને હું જઈ રહ્યો તો મારા કામે, તો હું મારા કામે નીકળું છું. હા જઈએ, આઈ મીન હું જાઉં. હા મળીએ પછી, બાય. ધ્યાન રાખજો તમારું, અને ફરી પાછી કોઈ પણ જગ્યાએ બાઇક બંધ પડે કે આ દોસ્ત તરીકે મારી જરૂર પડે તો કોલ કરજો, મૂંઝાતા નહીં, મદદ કરવા બંદો હાજર થઈ જશે. બાય બાય. બાય. હા બાય.